નમસ્કાર મિત્રો, આજે આપણે સંશોધનમાં વ્યાપી સ્વાંગ ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે સંશોધન એક હેતુલક્ષી પ્રક્રિયા છે અને સંશોધનનો મુખ્ય હેતુ સમસ્યા વિધાનમાં એટલે કે સંશોધનના શીર્ષકમાં પ્રગટ થયેલો હોય છે. તે હેતુના આધારે અનેક હેતુઓ બને છે પછી, પણ સંશોધનના મુખ્ય હેતુ એટલે કે સમસ્યા વિધાનમાં સંશોધનના અભ્યાસપાત્રોનો ઉલ્લેખ થયેલો હોય છે. આ અભ્યાસપાત્રોને ધ્યાનમાં રાખીને બે બાબતો અંગે વિચાર કરવો પડે અને આ બે બાબતો છે સમષ્ટિ અને વ્યાપિષ્ટિ. સંશોધન દરમિયાન કોઈ ચોક્કસ ચલ લક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે. મોટાભાગના સંશોધનોમાં, ખાસ કરીને સંખ્યાત્મક સંશોધનોમાં, આ ચલ લક્ષણ ધરાવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે. આપણે પછી ઉદાહરણ દ્વારા જોઈએ છીએ. અને વ્યાપ વિશ્વ સમષ્ટિમાંથી આવે છે. અભ્યાસ હેઠળનું ચલ લક્ષણ ધરાવતા એવા એકમોનો સમૂહ કે જેની ઉપર સંશોધનના પરિણામો લાગુ પાડવાના હોય તેને આપણે વ્યાપ વિશ્વ કહીએ છીએ, એટલે કે પોપ્યુલેશન કહીએ છીએ. આપણે ઉદાહરણો દ્વારા આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા એક સમસ્યા આપવામાં આવેલી છે, એના સંદર્ભમાં આપણે આ બંને બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું. સમસ્યા છે ધોરણ 8ના વિદ્યાર્થીઓની વર્તનિક સમસ્યાઓ. ધોરણ 8ના વિદ્યાર્થીઓની વર્તનિક સમસ્યાઓ. ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે, સમસ્યામાં શીર્ષકમાં જણાવેલું છે, પણ આ ધોરણ 8ના વિદ્યાર્થીઓ ક્યાંના, કયા શહેર, કયા ગામ, કયા રાજ્ય, કયા દેશના, એવું કશું દર્શાવેલું નથી. ટાઇટલ આ રીતે લખાય, એમાં કોઈ સમસ્યા નથી. કયા માધ્યમના, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, કયા માધ્યમના, તેનો સ્પષ્ટ ઉલ્લેખ અહીંયા આગળ કરેલો નથી, પણ ટાઇટલ આપેલું છે. એટલે જ્યારે આ રીતે ટાઇટલ આપ્યું હોય તો આપણે વિચારવાનું કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ એટલે કયા, તો અહીંયા કોઈ સ્પષ્ટતા નથી. એટલે સમષ્ટિ તરીકે સમગ્ર વિશ્વના ધોરણ 8ના વિદ્યાર્થીઓ ગણાય. પછી આગળ જઈને આપણે આની ઉપર જ્યારે કામ કરવા બેસીએ ત્યારે આપણે એને મર્યાદિત બનાવી શકીએ, પણ જ્યાં સુધી મર્યાદિત ન બનાવીએ ત્યાં સુધી શીર્ષક ઉપરથી સમષ્ટિ આ થાય. કારણ કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ, એમની વાર્તનિક સમસ્યાઓ, ક્યાંના વિદ્યાર્થીઓ છે એ સ્પષ્ટ નથી. સમગ્ર વિશ્વના ધોરણ 8ના વિદ્યાર્થીઓને સમષ્ટિ તરીકે સ્વીકારવામાં આવે. બીજી એક સમસ્યા જોઈએ, ગુજરાતના ધોરણ 8ના વિદ્યાર્થીઓની વાર્તનિક સમસ્યાઓ. અહીંયા અભ્યાસપાત્રો શું છે? ધોરણ 8ના વિદ્યાર્થીઓ ક્યાંના, તો કે ગુજરાતના. કયા માધ્યમના, એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તેથી ધોરણ 8ના ગુજરાતના તમામ માધ્યમના વિદ્યાર્થીઓનો સમાવેશ સમષ્ટિમાં થાય. એટલે અહીંયા સમષ્ટિ બનશે ગુજરાતના ધોરણ 8ના વિદ્યાર્થીઓ. ફરીથી અહીંયા સ્પષ્ટતા કરી લઈએ કે આ રીતે ટાઇટલ લખી શકાય, પણ આપણે વ્યાપ વિશ્વ નિશ્ચિત કરવા માટે સમષ્ટિમાંથી કયા પાત્રોની ઉપર આપણે સંશોધનના પરિણામો લાગુ પાડવાના છે તે નિશ્ચિત કરવું પડે. જો એવું નિશ્ચિત ના કરીએ પ્રસ્તુત સમસ્યામાં, તો આ સમસ્યાના સંદર્ભમાં આપણે એવું કરવું પડે કે ગુજરાતના તમામ માધ્યમના, તમામ પ્રકારની શાળાના, એટલે કે સરકારી, અનુદાનિત, બિન અનુદાનિત, તમામ પ્રકારની શાળાના, તમામ પ્રકારના માધ્યમના વિદ્યાર્થીઓ પાસેથી પ્રદત્ત એકત્ર કરવા પડે અને તેના આધારે સંશોધનના પરિણામો તારવવા પડે. આવા કિસ્સામાં સમષ્ટિ એ જ વ્યાપ વિશ્વ બને છે. કારણ કે જો આ રીતે પ્રદત્ત એકત્ર કરીને, વિશ્લેષણ કરીને પરિણામો મેળવવામાં આવે તો ગુજરાતના તમામ માધ્યમના, તમામ પ્રકારની શાળાના વિદ્યાર્થીઓ પર તેના પરિણામો લાગુ પાડી શકાય.
આ કિસ્સામાં સમષ્ટિ એ જ વ્યાપ વિશ્વ બને છે. આ રીતે પણ આપણે સમસ્યા શીર્ષક લખી શકીએ છીએ. હવે આપણે વ્યાપ વિશ્વ સમસ્યા શીર્ષક આ રીતે જ રાખીએ. ગુજરાતના ધોરણ 8ના વિદ્યાર્થીઓની વાતનીક સમસ્યાઓ આ આપણું સમસ્યા શીર્ષક છે, સમસ્યા વિધાન છે. હવે આપણે અભ્યાસ પાત્રોને મર્યાદિત કરવા છે. હવે માની લો કે આપણે ગુજરાતના ફક્ત ધોરણ 8ના ફક્ત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પસંદ કરીએ છીએ. શીર્ષક આ જ છે, પણ આપણે પ્રદત્તિ એકત્ર કરવા માટે ફક્ત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પસંદ કરીએ છીએ તો વ્યાપ વિશ્વ આ રીતે બને. ગુજરાતના ધોરણ 8ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે વ્યાપ વિશ્વ આ રીતે નક્કી કરીએ તો આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરવું પડે સ્પષ્ટતા સાથે કે ગુજરાતની તમામ શાળાના તમામ માધ્યમના ધોરણ 8ના વિદ્યાર્થીઓમાંથી કોની પાસેથી પ્રદત્તો લેવાનો છે. તો ફક્ત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પાસેથી, અને એનું વિશ્લેષણ કરીને જે પરિણામો મેળવવામાં આવશે એ ફક્ત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. હવે અહીંયા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વ્યાપ વિશ્વ નક્કી કરવામાં આવ્યું છે. હવે માની લો કે ગુજરાતીના બદલે આપણે ફક્ત અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો જ અભ્યાસ કરવા માંગીએ છીએ તો પછી વ્યાપ વિશ્વ આ રીતે લખાય. ગુજરાતના ધોરણ 8ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમસ્યા વિધાન એનું એ જ છે, ગુજરાતના ધોરણ 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક સમસ્યાઓ, પણ આપણે વ્યાપ વિશ્વ નક્કી કર્યું છે ગુજરાતના ધોરણ 8ના ફક્ત અંગ્રેજી માધ્યમના. એટલે સ્પષ્ટ રીતે વ્યાપ વિશ્વની વ્યાખ્યા આ સંશોધનના સંદર્ભમાં આપી હોય તો આ રીતે જ લખાય. ગુજરાતના ધોરણ 8ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધારી લો કે આપણે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો જ અભ્યાસ કરવા માંગીએ છીએ, બીજા કોઈ નહીં, તો પછી વ્યાપ વિશ્વ આ રીતે લખાય. ગુજરાતના ધોરણ 8ના હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જો હિન્દી અને ગુજરાતી બંને માધ્યમ હોય તો ગુજરાતના ધોરણ 8ના હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં સમાવેશ કરવામાં આવે છે એવું લખાય. એટલે જ્યારે સંશોધન અહેવાલ તૈયાર કરીએ ત્યારે વ્યાપ વિશ્વની આ રીતે સ્પષ્ટ વ્યાખ્યા આપેલી હોવી જોઈએ. અને એવું જરૂરી નથી કે સમસ્યા વિધાનમાં અભ્યાસપાત્રો પહેલી નજરે જે અભ્યાસપાત્રો આપણને જોવા મળે એ તમામ અભ્યાસપાત્રોનો સમાવેશ કરીને જ અભ્યાસ કરવો, પણ એ અભ્યાસપાત્રોમાંથી આપણે નિશ્ચિત પ્રકારના અભ્યાસપાત્રોને પસંદ કરી શકીએ. સમસ્યા વિધાનમાં દર્શાવેલ અભ્યાસપાત્રો સમષ્ટિનો નિર્દેશ કરે છે અને જેની ઉપર સંશોધનના પરિણામો લાગુ પાડવાના છે તે વ્યાપ વિશ્વનો નિર્દેશ કરે છે. ફરીથી એક સ્પષ્ટતા સાથે આગળ વધીએ કે સમષ્ટિ જ વ્યાપ વિશ્વ હોઈ શકે છે અને સમષ્ટિમાંથી વ્યાપ વિશ્વ પસંદ કરી શકાય છે. એટલે સમષ્ટિ બરાબર વ્યાપ વિશ્વ હોઈ શકે અને સમષ્ટિમાંથી વ્યાપ વિશ્વની પસંદગી કરી શકાય. આ બાબત આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા એક આકૃતિ આપવામાં આવી છે, એમાં સમષ્ટિ દર્શાવવામાં આવેલ છે અને સમષ્ટિના જે અભ્યાસપાત્રો છે તે તમામ અભ્યાસપાત્રોથી પ્રદત્ત અભ્યાસપાત્રો પાસેથી પ્રદત્ત મેળવીને વિશ્લેષણ કરવામાં આવે છે અને સંશોધનનું પરિણામ તારવવામાં આવે છે. એટલે સમષ્ટિના તમામ અભ્યાસપાત્રોને એ પરિણામ લાગુ પડે છે. એટલે સમષ્ટિ બરાબર વ્યાપ વિશ્વ બને છે. એટલે વ્યાપ વિશ્વને છૂટું કરવાની જરૂર નથી, એ સમષ્ટિ બરાબર જ વ્યાપ વિશ્વ છે. હવે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જો સમષ્ટિમાંથી ચોક્કસ પ્રકારના અભ્યાસપાત્રોને પસંદ કરીને અભ્યાસ કરવાનો હોય તો સમષ્ટિ વ્યાપ વિશ્વ કરતાં મોટી બને. એટલે કે સમષ્ટિ વ્યાપ વિશ્વનો વ્યાપ વિશ્વ સમષ્ટિનો એક ભાગ બને. ત્યાં આપણે સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે
કે સમષ્ટિના આ પાત્રોમાંથી ફક્ત આ જ પાત્રોનો અભ્યાસ માટે આ જ પાત્રો પાસેથી અભ્યાસ માટે પ્રદત્ત મેળવવામાં આવ્યો છે અને તેમને જ આ પરિણામો લાગુ પડે છે. એટલે સમષ્ટિમાંથી વ્યાપ વિશ્વ લીધેલું હોય તો આ રીતે કહી શકાય કે સમષ્ટિ ઇઝ ગ્રેટર ધેન વ્યાપ વિશ્વ, અને આવા કિસ્સામાં વ્યાપ વિશ્વ સમષ્ટિનો એક ભાગ બને છે. મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ સમજી લેવી કે ઘણા બધા ક્ષેત્રમાં અંગ્રેજી શબ્દ યુનિવર્સ અને પોપ્યુલેશન શબ્દ બંનેનો સમાન અર્થ કરવામાં આવે, બંનેને ગુજરાતીમાં સમષ્ટિ કહે છે. પણ આ બે વચ્ચે આ તાત્વિક તફાવત છે, આપણે ધ્યાનમાં રાખવું. આ દ્રષ્ટિએ આપણે સમષ્ટિની વ્યાખ્યા અને વ્યાપ વિશ્વની વ્યાખ્યા એક વખત ફરીથી સ્પષ્ટ કરી લઈએ. સમષ્ટિ એટલે અભ્યાસ હેઠળનું ચલ લક્ષણ ધરાવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહે છે, અને વ્યાપ વિશ્વ તાત્વિક રીતે એનાથી જુદું પડે છે. અભ્યાસ હેઠળનું ચલ લક્ષણ ધરાવતા એવા એકમોના સમૂહને વ્યાપ વિશ્વ કહે છે કે જેમની ઉપર સંશોધનના પરિણામો લાગુ પાડવાના હોય. એટલે વ્યાપ વિશ્વ નિશ્ચિત કરીને તેની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી બની જાય છે, નહીં તો સંશોધનના પરિણામો વ્યાપક રૂપે મેળવવા પડે. આટલી સ્પષ્ટતા પછી આપણે હવે વ્યાપ વિશ્વના પ્રકાર વિશે ચર્ચા કરીશું. વ્યાપ વિશ્વના પ્રકારો અલગ અલગ માપદંડથી અલગ અલગ એના પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. પહેલું માપદંડ છે અભ્યાસ પાત્રોની સંખ્યાના સંદર્ભમાં વ્યાપ વિશ્વ. તો એના મુખ્ય બે પ્રકારો છે, નિશ્ચિત વ્યાપ વિશ્વ અને બીજું અનિશ્ચિત વ્યાપ વિશ્વ. નિશ્ચિત વ્યાપ વિશ્વ, ફાઇનાઇટ પોપ્યુલેશન, એટલે કે જેમાં અભ્યાસ પાત્રોની સંખ્યા નિશ્ચિત હોય અને તમામ અભ્યાસ પાત્રોને ઓળખી શકાતા હોય તેવા વ્યાપ વિશ્વને નિશ્ચિત વ્યાપ વિશ્વ કહે છે. અનિશ્ચિત વ્યાપ વિશ્વ, જે વ્યાપ વિશ્વના તમામ અભ્યાસ પાત્રોની સંખ્યા નિશ્ચિત રીતે દર્શાવી ન શકાય અને તમામ અભ્યાસ પાત્રોને ઓળખી ન શકાય તેવા વ્યાપ વિશ્વને અનિશ્ચિત વ્યાપ વિશ્વ કહે છે. આપણે ઉદાહરણ જોઈએ તો નિશ્ચિત વ્યાપ વિશ્વમાં ગુજરાતમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સંખ્યા નિશ્ચિત હોય અને તમામ અભ્યાસ પાત્રોને ઓળખી પણ શકાય, તેથી આને નિશ્ચિત વ્યાપ વિશ્વ કહેવાય. બીજું, રાજસ્થાનની પ્રાથમિક શાળાઓના શિક્ષકો, તો રાજસ્થાનની તમામ પ્રાથમિક શાળાના કેટલા શિક્ષકો છે નિશ્ચિતપણે આપણે એની સંખ્યા મેળવી શકીએ છીએ અને જરૂર પડે તમામની જોડે મુલાકાત લઈ શકીએ છીએ, એટલે અનિશ્ચિત વ્યાપ વિશ્વ કહેવાય. બીજું છે અનિશ્ચિત વ્યાપ વિશ્વ, તો જેમાં વ્યાપ વિશ્વમાં અભ્યાસ પાત્રોની સંખ્યા નિશ્ચિત ન હોય તેવા વ્યાપ વિશ્વને અનિશ્ચિત વ્યાપ વિશ્વ કહે છે. એ દ્રષ્ટિએ આ પહેલું ઉદાહરણ જોઈએ તો એક અને બે ની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યાઓ, અસંખ્ય અપૂર્ણાંક સંખ્યાઓ છે, જેમ કે 1.1, 1.01, 1.02, 1.002, 1.0000, આ રીતે એનો કોઈ અંત જ નથી. એટલે એક અને બે ની વચ્ચેની અપૂર્ણાંક સંખ્યાઓ જે અનિશ્ચિત વ્યાપ વિશ્વનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ જોઈએ તો ગુજરાતી વર્ણમાલાના અક્ષરોનો ઉપયોગ કરીને બનતા શબ્દો, કેટલા વર્ણ છે ગુજરાતીમાં, એ તમામ વર્ણોનો એક વખત અથવા એકથી વધારે વખત અથવા ગમે તેટલા વર્ણોનો ઉપયોગ કરીને જો આપણે અક્ષરોનો ઉપયોગ કરીને આપણે સંખ્યા બનાવવા બેસીએ તો કેટલી સંખ્યાઓ બને એનું કોઈ મર્યાદા જ નથી, અને આપણે એને ગણી પણ ન શકીએ, એટલે આ અનિશ્ચિત વ્યાપ વિશ્વ છે. પછી સમાનતાના સંદર્ભમાં વ્યાપ વિશ્વના પ્રકારો, ઇન ટર્મ્સ ઓફ ધ હોમોજિનિટી, એમાં સમાંગ વ્યાપ વિશ્વ એટલે કે હોમોજિનિયસ વ્યાપ પોપ્યુલેશન. સમાંગ વ્યાપ વિશ્વ એટલે એવું વ્યાપ વિશ્વ
કે જેમાં તમામ અભ્યાસપાત્રો કોઈ બાબતે કોઈ લક્ષણના સંદર્ભમાં એકરૂપ હોય, તમામે તમામ એ અભ્યાસપાત્રો તે લક્ષણ સમાન કક્ષાએ ધરાવતા હોય એવા વ્યાપીશુને સમાન વ્યાપીશુ એટલે કે હોમોજિનિયસ પોપ્યુલેશન કહે છે. બીજું જે વિસમાંગ વ્યાપીશુ, જે વ્યાપીશ્વના વિસમાંગ એટલે હેટરોજિનિયસ પોપ્યુલેશન, જે વ્યાપીશ્વના તમામ પાત્રો કોઈ ચોક્કસ લક્ષણના સંદર્ભમાં સમાનતા ન ધરાવતા હોય, સમાંગતા ન ધરાવતા હોય, ચોક્કસ લક્ષણના સંદર્ભમાં જુદી જુદી કક્ષાએ આવતા હોય તેવા વ્યાપીશ્વને વિસમાંગ વ્યાપીશ્વ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ, સમાંગ વ્યાપીશ્વ તો સજીવના શરીરમાં રક્તકણો, કોઈ પણ એક વ્યક્તિના શરીરમાં જે રક્તકણો છે એ તમામ એકબીજાને આઇડેન્ટિકલ એટલે કે એકરૂપ જ હોય છે. એટલે વ્યક્તિના શરીરમાં આવેલા રક્તકણોનો જે વ્યાપીશ્વ છે તે સમાંગ વ્યાપીશ્વ બને છે. બીજું છે, અમદાવાદના ધોરણ 8ના ઉચ્ચ સામાજિક આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ. હવે અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ ખરા, અમદાવાદના ખરા, ઉચ્ચ સામાજિક આર્થિક સ્થિતિ એટલે તમામે તમામ ઉચ્ચ સામાજિક આર્થિક સ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ છે. એટલે સામાજિક આર્થિક સ્થિતિના સંદર્ભમાં તમામ એકરૂપ છે, તેથી આને સમાંગ વ્યાપીશ્વ કહીશું. વિસમાંગ વ્યાપીશ્વ, જુદી જુદી બુદ્ધિ કક્ષા ધરાવતા વિદ્યાર્થીઓ. હવે અહીંયા લક્ષણ છે બુદ્ધિ કક્ષા, બુદ્ધિ કક્ષાના સંદર્ભમાં અલગ અલગ કક્ષા ધરાવતા વિદ્યાર્થીઓનો જે સમૂહ બને તે વિસમાંગ વ્યાપીશ્વ, કારણ કે બુદ્ધિ કક્ષાના સંદર્ભમાં તમામમાં સમાનતા જોવા મળતી નથી. એના પછી જે જુદી જુદી વય જૂથના શિક્ષકો, અહીંયા જૂથ, વય જૂથ, વય, ઉંમર એ લક્ષણ છે, અને ઉંમરના સંદર્ભમાં તમામ શિક્ષકો વચ્ચે સમાનતા જોવા મળતી નથી, આ એનું ઉદાહરણ આપ્યું છે એમાં. તેથી આ વિસમાંગ વ્યાપીશ્વ કહેવાય. હવે અસ્તિત્વના સંદર્ભમાં વ્યાપીશ્વના પ્રકારો, ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ પોપ્યુલેશન, બે પ્રકારના, એક તો વિદ્યમાન હયાત વ્યાપીશ્વ એટલે કે એક્ઝિસ્ટન્ટ પોપ્યુલેશન એટલે કે જેનું અસ્તિત્વ છે, વ્યાપીશ્વના અભ્યાસપાત્રોનું અસ્તિત્વ હોય તો જેને હયાત વ્યાપીશ્વ કહેવાય. અત્યાર સુધી જેટલા ઉદાહરણો જોયા એમ બધામાં હયાત જ વ્યાપીશ્વ છે, તમામમાં અભ્યાસપાત્રોનું અસ્તિત્વ છે અને આપણે અભ્યાસપાત્રોને ઓળખી પણ શકીએ છીએ. એ અલગ વાત છે કે નિશ્ચિત હોય કે અનિશ્ચિત હોય. પછી છે ધારણાત્મક, કાલ્પનિક, જેને હાઇપોથેટિકલ કહીએ છીએ, કે જેમનું વાસ્તવિક અસ્તિત્વ નથી પરંતુ જે વ્યાપીશ્વ અમુક આંકડા શાસ્ત્રીય ગણતરીઓના આધારે નિશ્ચિત કરવામાં આવે છે. આંકડા શાસ્ત્રીય ગણતરીઓના આધારે અથવા તો પૂર્વાનુભવોના આધારે આવા વ્યાપીશ્વની એક ધારણા બાંધવામાં આવે છે. તેમનું વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી, તેને કાલ્પનિક, ધારણાત્મક એટલે કે હાઇપોથેટિકલ વ્યાપીશ્વ કહે છે, પોપ્યુલેશન કહે છે. ઉદાહરણ જોઈએ તો વિદ્યમાન એટલે કે હયાત એટલે એક્ઝિસ્ટન્ટ, જે દેખાય છે, જે છે, જેનું અસ્તિત્વ છે. તો એક ઉદાહરણ આપ્યું છે, ગુજરાતમાં સ્વલિનતા ધરાવતા બાળકો, તેમનું અસ્તિત્વ છે. ગુજરાતમાં સ્વલિનતા એટલે કે ઓટિઝમ ધરાવતા બાળકોનું અસ્તિત્વ છે એટલે એમનું વ્યાપીશ્વ એ વિદ્યમાન. દિલ્હી પોલીસમાં અપરિણિત કર્મચારીઓ, તો દિલ્હી પોલીસમાં કેટલા કર્મચારીઓ છે આપણે જાણી શકીએ છીએ, કેટલા અપરિણિત છે એ જાણી શકીએ છીએ, તેમનું અસ્તિત્વ છે એટલે તે વિદ્યમાન કે હયાત વ્યાપીશ્વ એટલે કે એક્ઝિસ્ટન્ટ પોપ્યુલેશન છે. હવે ધારણાત્મક, હવે આપણે આગળ વાત કરી એ પ્રમાણે કે એની કલ્પના કરી શકાય, એની ધારણા કરી શકાય આંકડા શાસ્ત્રીય ગણતરીઓ કરીને. હવે એક સિક્કો આપણે 100 વખત ઉછાળીએ પછી એની ઉપર છાપ મળવાની સંભાવના કેટલી છે, એનું વ્યાપીશ્વ બનાવવું હોય તો આપણે વિચારીએ 100 વખત ઉછાળીએ તો 1 વખત છાપ આવે તો 1 વખત છાપની સંભાવના 1/100 એટલે 1/100 થાય. 2 વખત છાપ આવવાની સંભાવના તો 2/100 થાય. પહેલી વખત છાપ, બીજી વખત
કાંટો અને બાકીની બધી અમે છાપ એ રીતે આપણે ગણતરી કરવા બેસીએ તો છાપ આવવાની સંભાવના આપણે 100 વખત સિક્કો ઉછાળીને ગણવા બેસીએ તો વાસ્તવિક પરિસ્થિતિમાં જે એમની સંભાવના હોઈ શકે એ તમામ પ્રકારની છાપ આપણને મળે નહીં. આવી સંભાવના જાણવા માટે આંકડાશાસ્ત્રીય ગણતરી જ કરવી પડે અને એના આધારે આપણને આ ઉદાહરણના સંદર્ભમાં છાપોની સંખ્યા અંગેની સંભાવના મળી. 1 વખત આવે તો સંભાવના શું, 2 વખત આવે તો સંભાવના શું, 3 વખત આવે તો સંભાવના શું, 4 વખત એ રીતે 99 વખત આવે તો સંભાવના શું, પછી બીજી રીતે પણ વિચાર, પહેલી વખત છાપ આવે, બીજી વખત ના આવે, ત્રીજી વખત આવે, ચોથી વખત ના આવે, પાંચમી વખત આવે, છઠ્ઠી વખત ના આવે એની સંભાવના શું, પહેલી 50 વખત ના આવે, બાકીની 50 વખત આવે એની સંભાવના શું. એટલે આ રીતે વિચારવા બેસીએ તો કેટલું બધું આનું ક્રમચય તૈયાર થાય, એક ઘણા બધા આંકડાઓ મળે સંભાવનાના. એટલે આવું વ્યાપિશ્વ આપણે બર્નોલી પ્રયત્ન દ્વારા, બર્નોલીએ આપેલા દ્વિપદી વિસ્તરણના સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ. પણ એ ઘણી બધી સંખ્યાઓ મળે એટલે એની કલ્પના જ કરી શકાય. સિક્કા ઉછાળીને એવી ગણતરી કરવાની ન હોય, આંકડાશાસ્ત્રી ગણતરીઓના આધારે જ એની કલ્પના કરી શકાય, વિચાર કરી શકાય. બીજું આવું એક છે, એક ફેક્ટરીમાં, કોઈ એક ફેક્ટરીમાં ઉત્પાદિત વીજળીના 500 ગોળાનું આયુષ્ય. આ મોટાભાગની આપણે વીજળીના ગોળાની જાહેરાતો જોઈએ એટલે એમાં કીધું હોય છે કે આ ગોળા આટલા કલાક ચાલે છે, તો એ ક્યાંથી નક્કી કરે? તો દરેક ગોળાને ચલાવીને, એ ગોળા બંધ ના થાય ત્યાં સુધી ચલાવીને ટેસ્ટ કરવા બેસે, એની કસોટી કરવા બેસે તો એક ગોળા માર્કેટમાં આવે જ નહીં, બજારમાં આવે જ નહીં, બધા ગોળા ત્યાં હલાતે. એટલે આમાં ફેક્ટરીમાં ઉત્પાદિત ગોળાઓમાંથી અમુક ગોળાઓને ચાલુ રાખીને એનું આયુષ્ય કાઢવામાં આવે છે, એનો અંદાજ મેળવવામાં આવે છે. સરેરાશ તમામ ગોળાઓ કેટલા સમય સુધી કામ કરે છે એનું એક અંદાજ મેળવીને એ પૂર્વાનુભાવના આધારે તે કારખાનામાં ઉત્પાદિત થતા વીજળીના ગોળાનું આયુષ્ય કરવામાં આવે છે. એટલે અહીંયા પણ ધારણા કરવામાં આવે છે પૂર્વાનુભવના આધારે. એટલે આવી ધારણા કરીને જે આપણે વ્યાપિશ્વની કલ્પના કરીએ એ ધારણાત્મક વ્યાપિશ્વ કહેવાય. પછી પ્રાચલોના સંદર્ભમાં વ્યાપિશ્વના પ્રકારો, પ્રાચલ એટલે કે પેરામીટર, પેરામીટરના સંદર્ભમાં વ્યાપિશ્વના પ્રકારો, તેના 2 પ્રકાર છે. એક છે જ્ઞાત અને બીજું છે અજ્ઞાત, નોન ઓર અનનોન. જ્ઞાત વ્યાપિશ્વ એટલે કે જેના પ્રાચલો આપણને જ્ઞાત હોય. પ્રાચલો જ્ઞાત હોય એટલે કે વ્યાપિશ્વના તમામ અભ્યાસ પાત્રો ના પ્રદત્તના આધારે જો આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કે સ્ટાન્ડર્ડ એવિએશન મેળવી શકતા હોઈએ એની સંભાવના હોય તેને જ્ઞાત વ્યાપિશ્વ કહે છે. એટલે પ્રાચલનો અર્થ અહીંયા આપણે જાણી લઈએ કે વ્યાપિશ્વના તમામ પાત્રો પાસેથી મેળવવામાં આવેલા પ્રદત્તના આધારે આંકડાશાસ્ત્રીય ગણતરી કરીને જે પરિણામો મેળવવામાં આવે છે તેને પ્રાચલ કહે છે. અને જો વ્યાપિશ્વ નિશ્ચિત પ્રકારનું હોય તો જ પ્રાચલ જ્ઞાત હોઈ શકે. એની ધારણા કરવાની ન થાય, આપણે એ માપ, આંકડાશાસ્ત્રીય માપ મેળવી શકીએ. આવું જે વ્યાપિશ્વ છે કે જેના પ્રાચલો મેળવી શકાય છે તેને જ્ઞાત વ્યાપિશ્વ કહે છે, અને જેના પ્રાચલો નથી મેળવી શકાતા, જેના તમામ અભ્યાસપાત્રોને ઓળખી નથી શકતા અને તમામ અભ્યાસપાત્રોથી માહિતી નથી મેળવી શકતા, તો એ અજ્ઞાતપાત્ર અજ્ઞાત વ્યાપિશ્વ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્ઞાત વ્યાપિશ્વનું ઉદાહરણ જોઈએ તો ગુજરાતના SSCના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિનો અભ્યાસ કરવો હોય તો પ્રાચલો જ્ઞાત હોય. એટલે ગુજરાતના SSCની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓનો વ્યાપિશ્વ લઈએ તો એનો પ્રાચલ જ્ઞાત હોય, કારણ કે માધ્યમિક શિક્ષણ બોર્ડની જોડે તમામના પ્રાપ્તાંકો હોય, તેમના તમામના પરિણામોની યાદી હોય, એની ઉપરથી સરેરાશ પણ મળે, મધ્યસ્થ પણ મળે, એનું બહુલક પણ મળે, પ્રમાણિત વિતરણ, કોઈ પણ આંકડાશાસ્ત્રીય માપ મળી શકે, એટલે કે પ્રાચલ મળી શકે. વ્યાપિશ્વના તમામ પાત્રોને ધ્યાનમાં રાખીને પ્રદત્ત મેળવીને આંકડાશાસ્ત્રીય ગણતરીઓ કરીને ચોક્કસ માપ મેળવી શકાય.
શિક્ષણ મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનોમાં લગભગ મોટાભાગના કિસ્સામાં આપણે વ્યાપ વિશ્વ જ્ઞાત વ્યાપ વિશ્વનો ઉપયોગ નથી કરતા, તેથી જ આપણે અર્થઘટનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. સંભાવના હોય તો પણ આપણે જ્ઞાત વ્યાપ વિશ્વનો ઉપયોગ નથી કરતા. બીજું છે અજ્ઞાત વ્યાપ વિશ્વ, કે જેના પ્રાચલો આપણી જોડે ન હોય, જેના પ્રાચલો વિશેનો આપણને ખ્યાલ ન હોય તેવા વ્યાપ વિશ્વને આપણે અજ્ઞાત વ્યાપ વિશ્વ તરીકે ઓળખીએ છીએ. ઉપર આપણે SSC ના વિદ્યાર્થીઓની જ વાત કરીએ, અહીંયા પણ SSC ના, પણ ત્યાં SSC ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ માટેના પ્રાપ્તાંકો હયાત છે, મળે છે, અને તેના આધારે આંકડાશાસ્ત્રીય માપુ મેળવી શકાય છે, તેથી તે જ્ઞાત છે. હવે નીચે પણ અજ્ઞાતમાં પણ SSC ના વિદ્યાર્થીઓની બુદ્ધિ કક્ષાની વાત કરીએ તો બુદ્ધિ કક્ષાનો રેકોર્ડ કોઈ જગ્યાએ છે નહીં. એ અલગ વાત છે કે આપણે જો મેળવવા માંગીએ તો મેળવી શકીએ, પણ કોઈ એક વ્યક્તિ આ કામ કરે નહીં. એટલે બુદ્ધિ કક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો SSC ના વિદ્યાર્થીઓ એ અજ્ઞાત વ્યાપ વિશ્વ કહેવાય, કારણ કે તેના પ્રાચલો આપણી જોડે નથી. એટલે શિક્ષણ મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનોમાં મોટાભાગે આપણે પ્રાચલો ને મેળવવાનો પ્રયત્ન કરતા નથી. મોટાભાગે આપણે નિદર્શના આધારે જ આંકડાશાસ્ત્રીઓ ગણતરી કરીને સંશોધનના પરિણામો તારવતા હોઈએ છીએ, તેથી મોટાભાગના કિસ્સામાં આપણે અજ્ઞાત વ્યાપ વિશ્વનો ઉપયોગ કરીએ છીએ. તો દોસ્તો, આ રીતે આજે આપણે વ્યાપ વિશ્વ સમષ્ટિ અને વ્યાપ વિશ્વના પ્રકારો વિશે ચર્ચા કરી. હવે પછી કોઈ બીજા નવા મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ લોકોને ગુડ બાય, આવજો, સ્ટે હોમ, સ્ટે સેફ.